નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું વિદ્યાકુલની અંદર મિત્રો ચેપ્ટર છ બજાર માર્કેટ આપણે ખાસ જોઈ રહ્યા છે ખાસ તો લેક્ચરની અંદર આપણે જોઈ લીધું છે બજારનો અર્થ એટલે શું બજારના લક્ષણો કયા કયા છે એ શા માટે હોવા જોઈએ એનું મહત્ત્વ આપણે સમજ્યા છીએ કયા કયા લક્ષણો હોવા જોઈએ એની જાણકારી મેળવી છે આજના લેક્ચરની અંદર આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે બજાર કેટલા પ્રકારના હોય છે કયા કયા બેઝિસ ઉપર છે બજારના પ્રકાર પાડવામાં આવે છે એટલે એ દ્રષ્ટિ હા વર્તમાન સમયમાં તો એવું છે કોમ્યુનિકેશન અત્યારે એટલું સજ્જડ સરસ મજબૂત બની ગયું છે માહિતી સંચાર એટલો સરસ બની ગયો છે વાહન વ્યવહાર આ બધું સરસ સરસ થઈ ગયું છે એટલે તો આવું બજારના પ્રકાર કયા કયા છે એ અલગ ઓળખવા મુશ્કેલ છે એવન તો પહેલાં એવું હતું ખાલી નાશવંત વસ્તુ આજુબાજુના માર્કેટમાં જ મળતી પણ હવે સારું છે વાહન વ્યવહાર સ્પીડી છે એટલે કોઈ પણ નાશવંત વસ્તુ કોઈ દૂરના સ્થળ સુધી પણ આપણે આરામથી મેળવી શકીએ છીએ તો આ ફાયદો છે અત્યારે ટેકનોલોજીનો બરાબર ને એવું કહેવાય છે કે વિશ્વ એક ગામડું થઈ ગયું છે આ કહેવાનો મતલબ શું છે કે વિશ્વની કોઈ પણ માહિતી ફટાક દઈને તમારા કાન સુધી પહોંચી જાય છે એક વસ્તુની બીજી વસ્તુ પહોંચાડવા માટે આપણી પાસે વાહન વ્યવહારના લોટ્સ ઓફ માધ્યમ છે કયા છે માધ્યમ ફોર એક્ઝામ્પલ રસ્તા છે વાહ માર્ગ વાહન વ્યવહાર છે દરિયાનો વાહન વ્યવહાર છે હવાઈ વાહન વ્યવહાર છે આવા બહુ બધા છે આપણી પાસે રસ્તા છે ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના માધ્યમથી વસ્તુઓની આપણે ફટાફટ આપણે કરી શકીએ છીએ મોટા મોટો ફાયદો છે તો જોવાનો પ્રયત્ન આપણે કરવાના છીએ કે કન્સેપ્ટ્યુઅલાઈઝ કન્સેપ્ટના આધારે છે અલગ અલગ બજારના પ્રકાર કયા કયા છે ઓકે તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કેટલા પ્રકાર ટોટલ ભણવાના છે આપણે બજારનું વર્ગીકરણ કરવા જવું અને સ્થાનના આધારે કે બજારમાં વસ્તુ વેચાય છે એનું કાર્યક્ષેત્ર ક્યાં સુધી લિમિટેડ છે એ સ્થાનના આધારે બજારના પ્રકારો ચાર પડે છે પછી છે જથ્થા આધારિત કે કેટલા જથ્થામાં ઓછા જથ્થામાં મોટા જથ્થામાં વસ્તુ ખરીદ વેચાણ થાય છે જથ્થા

અને એ બજારના વળી પાછા મુખ્ય બે પ્રકારો છે પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ રિફાઈ ડન આ બે મુખ્ય પ્રકાર પૂર્ણ હરીફાઈના કોઈ પેટા પ્રકાર નથી પણ અપૂર્ણ હરીફાઈના ત્રણેક પ્રકારો આપણે ભણવાના છે એમાં પહેલું છે ઇજારો બીજું છે ઇજારા હરીફાઈ અને નંબર ત્રણ છે અલ્પહસ્ત ગીજારો ઓકે તો ઇન શોર્ટ આટલા પ્રકારો છે આ બજાર આ બજારવાળા પાર્ટની અંદર ઇન ટોટલ ઇન શોર્ટ આપણે ભણવાના થશે મિત્રો ક્લિયર થઈ ગયું એટલે એમાંથી આપણે જેટલું પોસિબલ બને આજના લેક્ચરમાં એટલા પ્રકારો છે સમજવાનો આપણે પ્રયત્ન ઓકે એમાંનો સૌથી પહેલો પ્રકાર આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છે સ્થાન આધારિત બજાર કે સ્થાનમાં કઈ કઈ નિશ્ચિતતા છે એના આધારે તેમ પ્રકાર પાડી શકો અને એમાં પહેલો પ્રકાર છે સ્થાનિક બજાર નાનામાં નાનું બજાર હોય તો આ બજાર છે ઓકે સ્થાનિક બજાર એ કેવું બજાર છે કે જ્યાં ચીજવસ્તુ સેવન ઉત્પાદન થતું હોય

કુંભારના માટીના ઘડા કારણ કે જ્યાં બનાવે છે ત્યાં જ ઘરની બહાર દુકાન નાખીને બેસી જાય છે બરાબર ને એ ઘંટીમાં ઘઉં દળવાનું માર્કેટ પેલો હોય ને લોટ દળતો હોય ત્યાં જ વેચતો હોય છે પાછું એટલે ઇન શોર્ટ શાકભાજીનું માર્કેટ યસ ઓકે એટલે ઇન શોર્ટ મતલબ એ છે ઓલા ખેતરની બહાર રોડ હોય મોટો હાઈવે તો ત્યાં એ લોકો વેચતા હોય છે બનાવી બનાવીને એટલે ઇન શોર્ટ માટીના વાસણનું બજાર છે ને બનાવે છે ને ત્યાં જ તાત્કાલિક વેચે છે તો એ માટીના વાસણનું બજાર છે એ સ્થાનિક બજાર છે એટલે કહેવાનું મતલબ શાકભાજીનું માર્કેટ બહુ બધા ઉદાહરણ લઈ શકીએ છીએ આપણે ફરસાણનું માર્કેટ છે એ પણ સ્થાનિક બજાર છે જલેબીનું બજાર ને ફાફડા ગાંઠિયાનું ખમણનું અમારે સુરતમાં તો બહુ ફેમસ છે તો આ બધાના બજારને કેવું કહેવાય સ્થાનિક બજાર કહેવાય ઓકે સાદી ભાષામાં નાનામાં નાનું આ માર્કેટ છે દુકાનમાં જે ગ્રાહકો હોય બરાબર ને કે ફોર એક્ઝામ્પલ અમારા ગાયત્રીના ખમણ અહીંયા વખણાય છે ભાણાના ખમણ ભાણુંના ખમણ વખણાય છે ઓકે તો એ જ્યાં જાઓ ત્યાં ખાઈને વ્યાઓ બસ ખતમ જાજુને અમેરિકામાં લાંબુ થાય નહીં આ બજાર એવું છે અમેરિકા જ આવે છે સુરતના એક એરિયામાં જ બીજા એરિયામાં ન હોય જ્યાં દુકાન હોય ત્યાં જ બધી વસ્તુનું વેચાણ થતું હોય બહુ નાના પાયે કામકાજ હોય તો એ સ્થાનિક બજાર છે ઓકે ચાલો બીજો પ્રકાર છે ધેટ બજાર નામ એવું કામ છે પ્રાદેશિક એટલે પ્રદેશ પૂરતું મર્યાદિત હોય એવું બજાર છે તો જરાક જોઈ લઈએ પ્રાદેશિક બજાર એટલે શું કે વસ્તુક સેવાનું ખરીદ વેચાણ કોઈ ચોક્કસ પ્રદેશ પૂરતું મર્યાદિત હોય લિમિટેડ હોય એ પ્રદેશની બહાર વસ્તુ મળે નહીં અને પ્રદેશ સાથે મારું કહેવાનો મતલબ એ છે પ્રોપર એક કોઈ વિસ્તાર એ વિસ્તાર કોઈ ગામડું પણ હોય કોઈ શહેર પણ હોય શહેરનો કોઈ એક ભાગ પણ હોય અને ભારત દેશનો કોઈ એક ભાગ પણ હોય ફોર એક્ઝામ્પલ રાજ્ય પણ હોઈ શકે કે આજુબાજુના બે ત્રણ રાજ્ય પણ હોઈ શકે તો એને પ્રાદેશિક બજાર કે હું સાદી ભાષામાં તમને કહું ગુજરાતી ભાષાની ફિલ્મોનું બજાર તો ગુજરાતી ભાષાની ફિલ્મો છે માત્ર ગુજરાત રાજ્યમાં જ જોવાય છે વધી વધીને મુંબઈમાં જોવાયતી હશે એકાદ બે સિનેમા ટિકિટ હોલ હશે તો એ સિવાય બીજે ક્યાંય જોવાતું નથી આખા ભારતમાં સાઉથ ઇન્ડિયામાં તો બિલકુલ ગુજરાતી નહીં જ જોતા લોકો કારણ કે અહીંયા કોઈ ગુજરાતી બોલતા નથી હશે ગુજરાતી પરિવાર તો એ લોકો ઇન્ટરનેટ ઉપર જોઈ લેતા હશે ઓનલાઈન ઓટીટી ઉપર એટલે કહેવાનો મતલબ એ છે કે ગુજરાતી ભાષાની ફિલ્મોનું બજાર કેવું બજાર કહેવાય પ્રાદેશિક બજાર કહેવાય ઇવન ગુજરાતી ભાષાના પુસ્તકોનો બજાર એ પણ પ્રાદેશિક બજાર કહેવાય કારણ કે ગુજરાતીઓ છે ગુજરાત નામના પ્રદેશમાં રહે છે ત્યાં જ એનું ખરીદ વેચાણ થાય છે બીજે ક્યાંય થતું નથી ઓકે અમારે સુરતની ઘારીનું બજાર જો કે સુરતની ઘારી તો આખા વિશ્વમાં વેચાય છે અને બને છે પણ સુરત જેવી નહીં હે ને એટલે એટ એ ટાઈમ બધા શહેરની એક એક ખાવાની આઈટમ ફેમસ છે નો બધા શહેરની નડિયાદની વડોદરાનું નાન તેન બધા શહેરોની અલગ અલગ આઈટમ ફેમસ છે અમારે સુરતનો લોચો ફેમસ છે સુરતની ઘારી ફાફડા ગાંઠિયાને બહુ બધું ફેમસ છે સુરતનું તો કહેવાનો મતલબ એ છે કે ચોક્કસ પ્રદેશ પૂરતું ખરીદ વેચાણ મર્યાદિત હોય એ બજારને કેવું બજાર કહેવાય પ્રાદેશિક બજાર આપણે સરળતાથી કહી શકીએ છે પ્રાદેશિક બજારના ઉદાહરણમાં મેં તમને કીધું કે સુરતની ઘારીનું માર્કેટ છે ઓકે તો એ બજાર કેવું બજાર છે પ્રાદેશિક બજાર ક્લિયર ક્લિયર થયું યસ ઓર નો હમ ચલો ત્રીજું માર્કેટ છે અને એ છે રાષ્ટ્રીય બજાર ઓકે હવે રાષ્ટ્રીય બજાર શું છે જો આપણે સ્થાનિક બજાર જોયું કે જ્યાં દુકાન હોય જ્યાં બનતું હોય ત્યાં જ વેચાતું હોય તો ધેટ ઇઝ સ્થાનિક એના કરતાં થોડુંક મોટું બજાર જોયું કે જ્યાં ચોઈ ચોક્કસ એરિયા વાઇઝ ખરીદ વેચાણ થતું હોય એરિયાની બહાર વસ્તુ મળતી ન હોય તમને નામ સાંભળ્યું હોય પણ વસ્તુ ન મળતી હોય અને ત્રીજું છે એના કરતાં મોટું બજાર એને કયું છે તો કે રાષ્ટ્રીય બજાર રાષ્ટ્રીય એટલે દેશ તો આવું બજાર છે કે જેનું ખરીદ વેચાણ આખા દેશમાં થતું હોય બરાબર ને ફોર એક્ઝામ્પલ કહું સાડીનું બજાર હિન્દી ભાષાની ફિલ્મોનું બજાર હિન્દી ભાષાના પુસ્તકોનું બજાર અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા તો અમૂલ દૂધની પ્રોડક્ટ્સનું બજાર હે તો આ બધા બજાર કેવા કહેવાય રાષ્ટ્રીય બજાર કહેવાય કે એમાં વસ્તુ સેવાનું ખરીદ વેચાણ દેશ પૂરતું સીમિત હોય આખા ખરીદ વેચાણ થતું હોય તો એને કહેવાય રાષ્ટ્રીય બજાર જરાક જોવાનો પ્રયત્ન કરીએ આપણે ઓકે જો લખ્યું છે કે ચીજ વસ્તુ સેવાની ખરીદી અને વેચાણ ક્યાં થતું હોય સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રમાં એટલે શું દેશમાં આખા દેશમાં ખરીદ વેચાણ થતું હોય તો એ બજાર કેવું બજાર કહેવાય છે રાષ્ટ્રીય બજાર કહેવાય છે ઓકે તો એ બાને છે અમૂલ ડેરી પ્રોડક્ટનું બજાર છે એ કેવું કહેવાય રાષ્ટ્રીય કહેવાય ને કારણ કે ભારતના તમામે તમામ રાજ્યોની અંદર મળે છે તો આપણી પાસે કહેવાને કોઈ એવું સ્થાન નથી કે એ બજાર છે એ રાષ્ટ્રીય બજાર ન કહેવાય એવાનું હું તમને કહું સાડીનું બજાર એ પણ કેવું બજાર કહેવાય રાષ્ટ્રીય બજાર કહેવાય હિન્દી ભાષાની ફૂલ ફિલ્મોનું બજાર હિન્દી ભાષાના પુસ્તકોનું બજાર એ કેવું છે રાષ્ટ્રીય બજાર છે તમે લખી શકો ઉદાહરણ તરીકે નો ટેન્શન પણ એ વસ્તુ એવી હોવી જોઈએ કે આખા ભારતમાં વેચાતી હોવી જોઈએ આખા ભારતમાં એ વસ્તુ વેચાય છે તો એને રાષ્ટ્રીય બજાર છે તમે કહી શકો ઓકે ચાલો છેલ્લું અને સૌથી મોટું બજાર આના કરતાં મોટું બજાર બીજું એકય છે નહીં વિશ્વમાં કારણ કે અહીંયા આંતરરાષ્ટ્રીય બજાર છે ગ્લોબલ માર્કેટ કહી શકો ઇન્ટરનેટ માર્કેટ કહી શકો ઘણું બધું કહી શકો આના બજાર એવું છે મિત્રો કે આનો વ્યાપ આનું કાર્યક્ષેત્ર સૌથી વધારે વિશાળ છે સૌથી વધારે ફેલાયેલું છે તો એ દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કરીએ આપણે જો એની અંદર કીધું છે કે જે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ રાષ્ટ્ર એટલે કે કોઈ દેશ પૂરતું ન હોય પણ અલગ અલગ વિશ્વના બહુ બધા દેશોમાં થતું હોય તો એને કેવું બજાર કહેવાય આંતરરાષ્ટ્રીય ખાલી એક દેશમાં નહીં વિશ્વના ઘણા બધા દેશોમાં સતત અને સતત થતું હોય એ બજારને કેવું બજાર કહેવાય આંતરરાષ્ટ્રીય કે વૈશ્વિક બજાર કહેવાય ઓકે તો જરાક જોવાનો પ્રયત્ન કરીએ કઈ રીતે દરેક વસ્તુ છે ને આમાં તો ઢગલાબંધ ઉદાહરણ છે ઢગલાબંધ ઉદાહરણ મોબાઈલ ફોનનું બજાર છે ટીવીનું બજાર છે કપડાનું બજાર છે છે ને તો કપડાં છે એવું થોડું આગળ આપણા ભારતમાં જ વેચાય છે વિશ્વના બધા દેશોમાં કપડાનું ખરીદ વેચાણ થાય છે વિશ્વની તમામ કંપનીઓના ફોન ભારતમાં ખરીદાય છે અને વેચાય છે બધું થાય છે યસોરનો થાય છે ને તો મોબાઈલ ફોનનું અંગ્રેજી ભાષાની ફિલ્મોનું હોલિવૂડની ફિલ્મોનું બજાર એ એક લિટરી લિટરલી માર્કેટ જ છે ને કારણ કે પિક્ચર જોવા જો મફતમાં નહીં જ જાતા તમે ટિકિટ લઈને જાઓ છો એટલે હોલીવૂડની ફિલ્મોનું બજાર એ પણ આંતરરાષ્ટ્રીય બજાર છે અંગ્રેજી ભાષાના પુસ્તકોનું બજાર એ પણ આંતરરાષ્ટ્રીય બજાર છે મેં કીધું એ મોબાઈલ ફોનનું બજાર ડોમિનોઝ પીઝાનું બજાર મેકડોનાલ્ડનું બજાર છે બાટા વુડલેન્ડ શૂઝનું બજાર એડિડાઝનું બજાર બધા બજાર ઇવન એરલાઇન્સ બરાબર ને વિમાન વિમાનથી આપણે કાંઈ ખરીદ વેચાણ નહીં થતું પણ આપણે સેવા મેળવીએ છીએ પૈસા આપીને ટિકિટ લઈએ છીએ અને હવાઈ સેવા આપણે મેળવીએ છીએ વિમાનમાં બેસીને જઈએ છીએ બીજા દેશમાં તો એ બજાર પણ આંતરરાષ્ટ્રીય બજાર છે એટલે તમારે કહેવાનો મતલબ એ છે કે એવી કોઈ પણ વસ્તુ સેવાઓ કે જેનું ખરીદ વેચાણ એક દેશમાં નહીં પણ વિશ્વના બધા દેશોની અંદર થાતું હોય તો એ કેવું બજાર છે આંતરરાષ્ટ્રીય કે વૈશ્વિક બજાર છે એટલે બહુ બધા ઉદાહરણ છે તમે એની અંદર લખી શકો છો ઓકે આ એપલ છે સફરજન સફરજન એવું છે મિત્રો કે લગભગ બધી જગ્યાએ વિશ્વની અંદર આપણને જોવા મળે છે ઇવન સોફ્ટ ડ્રિંક્સ કોલ્ડ ડ્રિન્ક્સ આપણે જેને કહીએ છીએ કોલ્ડ ડ્રિન્ક્સનું માર્કેટ પણ કેવું છે આંતરરાષ્ટ્રીય બજાર છે ઓકે આ ચાર બજારો છે જે સમયના આધારે સ્થળના આધારે નક્કી કરવામાં આવ્યા છે યાદ રાખજો મેં તમને પહેલાં પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું ઓકે કે આ બજારો ચારેય ચાર બજારો માસ્ત માત્ર પુસ્તકમાં છે આપણને સમજાવવાનો પ્રયત્ન એ થયો છે કે ભાઈ આવી રીતે તમે બજારના ચાર ભાગ પાડી શકો પણ મેં શરૂઆતમાં કીધું હતું એમ કે વાહન વ્યવહાર સંદેશ વ્યવહાર એટલો અત્યારે ઝડપી થઈ ગયો છે એટલા સરસ વિકસી ગયા છે કે આ ચારેય પ્રકારો છે કાંઈ રહ્યા નથી બધા એકબીજા મર્જ થઈ ગયા છે ભેગા થઈ ગયા છે દાખલા તરીકે આવું સુરતની ઘારી માત્ર સુરતમાં નહીં આખા વિશ્વમાં મળે છે કુંભારના માટીના ઘડા કુંભાર એમ કે બનાવી છે મારા ઘરે પણ વેચી છે ને તો કુંભારના માટીના ઘડા ગમે ત્યાં મળે છે એવન શાકભાજી ગમે ત્યાં મળે છે કેસર તો જમ્મુ કાશ્મીરમાં થાય છે પણ મળે છે આખા વિશ્વમાં વેચાય છે આખા વિશ્વમાં તો કેસરનું માર્કેટ હકીકતમાં તો સ્થાનિક બજાર કહેવા આવવું જોઈએ ને પણ એના બદલે આંતરરાષ્ટ્રીય લેવલ એનું ખરીદ વેચાણ થાય છે ગુજરાતી ભાષાની હિન્દી ભાષાની બોલિવૂડની ફિલ્મો એને આપણે રાષ્ટ્રીય બજારમાં હમણાં ગણતા હતા કારણ કે હિન્દી ભાષા હિન્દી ક્યાં બોલાય છે મોસ્ટ ઓફ ભારતની અંદર તો ભારતની અંદર હિન્દી હોય તો ભારતની અંદર જ હિન્દી પિક્ચર જોવાય ને શોર વાત છે પણ શું છે કે આપણા આપણી ફેન ફોલોઈંગ બોલિવૂડની ફિલ્મોના ફેન્સ બધા વિદેશમાં પણ છે મિત્રો તો પછી ન્યા ત્યાં પણ એ ફિલ્મો અત્યારે જોવાય જ ત્યાં પણ એના સ્ક્રીનિંગો થાય છે ત્યાં પણ ફિલ્મો છે આપણી રિલીઝ થાય છે તો કહેવાનો મતલબ એ છે કે ત્યાં આપણી ફિલ્મોનું માર્કેટ છે તો હકીકતમાં બોલિવૂડની ફિલ્મોનું માર્કેટ કેવું કહેવાય આંતરરાષ્ટ્રીય બજાર કહેવાય આપણે રાષ્ટ્રીયમાં ખપાવીએ છીએ એટલે આ માત્ર કોન્સેપ્ટ છે આપણે ધ્યાનમાં એ લેવાનું છે કે અત્યારે બધા વ્યવહારો બધા પ્રકારો મર્જ થઈ ગયા છે એકની અંદર આંતરરાષ્ટ્રીયમાં બધું બધી જગ્યાએ વેચાય છે ઓકે એટલે આ વસ્તુને ખાસ આપણે સમજણપૂર્વક ધ્યાનમાં લેવાનું ઓકે જો અહીં લખ્યું છે ઓલરેડી જે મેં તમને સમજાવ્યું કે વૈજ્ઞાનિક શોધખોળો થઈ છે વાહન વ્યવહાર થઈ ગયો સંદેશ વ્યવહાર થઈ ગયું છે કોલ્ડ સ્ટોરેજની સગવડતા અમૂલવાળા છે ને કરતો આણંદની અંદર બધું બનાવે છે આઈસ્ક્રીમ આણંદમાં બનાવે અને પછી અહીંયા એમ અમારે સુરત લાવે ને તમારા ઘરે લાવે તો ઓગળી ન જાય પણ આણંદવાળા છે અમૂલનું આઈસ્ક્રીમ છે ઓગાળતો ઓગળતો કેમ નથી કારણ કે એમની પાસે એવી સ્પેશિયલ સુવિધા ધરાવતા કોલ્ડ સ્ટોરેજ છે કે જેની અંદર છે એક એક બબે ત્રણ ચાર ચાર મહિના છે સાચવવા હોય આઈસ્ક્રીમના કપ્સને આઈસ્ક્રીમને તો તમે સાચવી શકો છો એ સગવડતા છે અને એના કારણે છે બજારનું વર્ગીકરણ છે બજારના પ્રકાર છે એમાં બહુ મોટા પાયે ફેરફાર મિત્રો થઈ શકે છે અને એટલે આવો કોઈ એટલા બધા પ્રકાર રહ્યા નથી બરાબર ને ઓકે તો ચાલો એટલે અત્યારે કોઈ એક વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોય ને એટ એ ટાઈમ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે છે ચલો બીજો પ્રકાર છે બજારનો અને એ છે જથ્થા આધારિત બજાર બરાબર ને ક્વોન્ટિટી બજારમાં કઈ હદે વેચાય છે ખરીદાય છે તો એ જથ્થા આધારિત બજાર છે બે પ્રકારો મોસ્ટ ઓફ એના પાડવામાં આવે છે જરાક સમજવાનો પ્રયત્ન કરીએ પહેલું બજાર છે છૂટક બજાર જેને આપણે રિટેલ માર્કેટ કહીએ છીએ કેવું માર્કેટ કહેવાય રિટેલ માર્કેટ અને તમે ગ્રાહકો તરીકે આ માર્કેટ સાથે સૌથી વધારે જોડાયેલા છીએ માર્કેટમાં નાની એવી થેલી લઈને આપણે જઈએ છીએ ને કિલો બટેટા લેવા પાંચસો ગ્રામ ખાંડ લેવા જઈએ છે ને આપણે યશોરનો આપણે આપણે નહીં તો આપણા મમ્મી જાય છે વોટ અને શું કરીએ છીએ જેટલું જોતું હોય એક બે દિવસ માટે કે મેક્સિમમ એક વીક માટે પૂર આવવાની અફવા ફેલાની હોય તો મહિના માટે પણ આપણને જેટલું જોતું હોય ને એટલું જ આપણે લઈએ છીએ ઘરે છે સ્ટોરના સ્ટોર ખડકી નહીં જ દેતા આપણે બરાબર ને એટલે આપણે બસ જેટલું જોતો એટલું લેવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ છૂટક બજાર છે ને અંગ્રેજીમાં મેં કીધું એમ શું કેવું માર્કેટ કહેવાય રિટેલ માર્કેટ કહેવાય આ રિટેલ માર્કેટ આ છૂટક બજાર છે એ આપણા માટે ખાસ કામનું છે મિત્રો ઓકે કારણ કે ગ્રાહકો સીધા જોડાયેલા છે સાદામાં સાદી વ્યાખ્યાની એવી થાય કે એવું બજાર કે જ્યાં વસ્તુનું ખરીદ વેચાણ કઈ રીતે થાય તો કે નાના જથ્થામાં થાય કેવા જથ્થામાં થાય નાના જથ્થામાં વસ્તુનું ખરીદ વેચાણ થાય તો એને કેવું બજાર કહેવાય છૂટક બજાર અંગ્રેજીમાં લખી લઉં છું રિટેલ માર્કેટ છોટક બજાર હવે જો શાકભાજીનું બજાર છે એ કેવું બજાર કહેવાય છોટક બજાર કહેવાય બરાબર ને અહીં તમને જેટલા કેપ્સિકમ દેખાય છે બધે બધા કેપ્સિકમ ઘરે છે ભરી નથી લઈ આવતા ગાજર દેખાય બધે બધા નથી લઈ લેતા તમને જેટલી જરૂર હોય પાઉંભાજી બનાવવાની હોય તો પાઉભાજી જરૂર હોય એટલા જ શાકભાજી લાવો છો ને કે આખી માર્કેટ તાણી આવો છો હનુમાનજીની જેમ કે હનુમાનજી બરાબર ને હનુમાનજી તો ગયા એટલે વૈદ્ય કીધું કે સંજીવની જડીબૂટી લાવો આ વૈધ્ય કીધું ખરાક સંજીવની લાવો પણ આમેની કઈ સંજીવની કહેવાય કોઈ ખબર નહોતી હનુમાન દાદા આખો પરત ઉપાડી લેવા જથ્થા બંધ કે આલે ને ભાઈ તારે જે જોતું એ લઈ લે આમાંથી ખોટી લપ સમજાણું એટલે એ દ્રષ્ટિએ છે આપણે એવું કંઈક આપણી આપણા શક્તિ નથી હનુમાન દાદા જેવડી એટલે આપણે શું કરીએ છીએ કે જેટલું જોતું એટલું ખરીદીએ છીએ ને તો એ દેટ ઇજ છૂટક બજાર ઓકે હવે આમાં યાદ એક એક તમને જરાક પ્લસ કહી દો આમાં કોણ કોણ હોય આમાં કોણ કોણ પક્ષકાર આપણને જોવા મળે છે એ સી આપણે જો કે કોઈ દુકાનમાં આપણે જઈએ છીએ તો હંમેશા આપણને વેપારી દેખાય એ વેપારી કેવો છે છૂટક વેપારી એટલે સૌથી પહેલા અહીંયા હોય છે ગ્રાહક કોણ હોય છે ગ્રાહક એ બધા આપણે આપણે કોઈની પાસેથી વસ્તુનું ખરીદ વેચાણ કરીએ છીએ છૂટક વેપારી છે એ કોઈની પાસે ખરીદ વેચાણ કરે છે તો કે જથ્થાબંધ વેપારી પાસેથી એટલે જથ્થાબંધ વેપારી પાસેથી માલ કોણ ખરીદે છૂટક વેપારી છૂટક વેપારી પાસેથી માલ કોણ ખરીદે જો જરૂરિયાત મુજબ ગ્રાહક એટલે લાઈન છે આખી જથ્થાબંધ વેપારી છે માલ મોટા વેચી નાખવો છે ગ્રાહકને વેચવો છે પણ ગ્રાહક સુધી આ ભાઈ પોંકી ગયો ટાઈમ નથી એટલે જથ્થાબંધ વેપારીને ગ્રાહક સુધી પહોંચાડવા માટે આ જોડતી કડી કોણ છે છૂટક વેપારી છૂટક વેપારી એમ કે નો ટેન્શન ભાઈ બરાબર જથ્થાબંધ વેપારી એક હોય છૂટક વેપારી સો હોય એ સો છૂટક વેપારી એક જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુ લઈ લે અને ગ્રાહકોને જરૂર પડે વસ્તુ વેચવા માંડે ગ્રાહક તરીકે આપણે જથ્થાબંધ વેપારી જવું પડે નહીં આપણે બસ દુકાનમાં જઈએ વસ્તુ લઈ આવીએ કામ પૂરું ઓકે તો શાકભાજીના છૂટક બજારમાં કોઈ પણ છૂટક બજારની અંદર આ ત્રણ આપણને ખાસ જોવા મળે છે ઓકે ચલો બીજું છે અને એ છે જથ્થાબંધ બજાર આ જથ્થાબંધ બજાર કેવું છે આના કરતા ઉલટી વ્યાખ્યા અને આના જથ્થામાં થાય તો અહીં કયા કયા જથ્થામાં ખરીદ વેચાણ થાય મોટા જથ્થામાં ખરીદ વેચાણ થતું હોય હોલસેલ માર્કેટ કહેવાય શું કહેવાય હોલસેલ માર્કેટ આ હોલસેલ માર્કેટ છે આપણે ઘણી બધી વખત શબ્દ સાંભળ્યો છે સસ્તું મળે પણ પ્રોબ્લેમ બસ એક છે બહુ મોટા જથ્થામાં ખરીદ વેચાણ થાય એક બે કિલો નહીં સીધું મણ ઉપર જ હોય એક મણ એટલે વીસ કિલો બાય દવે એટલે મણ ઉપર જ ખરીદ વેચાણ થતું હોય તમારે એક પેન્ટ લેવું હોય જીન્સનું એક નહીં બાર તેર પંદર વીસ પચીસ પાંત્રીસ સો બસો મળશે તમને આવી હાલત હોય ઓકે એટલે અનાજના માર્કેટમાં જે ખરીદ વેચાણ ઇવન આપણે અનાજે જથ્થાબંધ લઈએ છીએ આપણે ઘરમાં અનાજ કેવું લઈએ છીએ જથ્થાબંધ ને બાર મહિને એક સાથે ભરી લઈએ છીએ વીસ મણ પચીસ મણ ત્રીસ મણ ચાલીસ મણ આટલું આપણે અનાજ લઈએ છીએ યસોરનો હે ને તો આ જથ્થાબંધ ખરીદી કરી હોય તો આપણે માર્કેટિંગ યાર્ડની અંદર જઈએ છીએ માર્કેટિંગ યાર્ડ બેઝિકલી એવી જગ્યા છે કે જ્યાં જથ્થાબંધ ખરીદ વેચાણ અને માર્કેટિંગ યાર્ડ શું ઘણી બધી દુકાનો પણ છે કે જ્યાં લોકો આપણને એકદમ જથ્થામાં માલ વેચે છે અનાજનો એક બેસ્ટ ઉદાહરણ છે તો આ બધા જથ્થાબંધ બજાર છે કે જ્યાં બહુ મોટા પાયે વસ્તુનું ખરીદ વેચાણ આપણને જોવા મળે જો અહીં જો દેખાય છે ને આપણે કિલો કિલો ઘઉં ની જ લેતા કોઈ દિવસ આપણે મેં હજી સુધી કોઈને કોઈ નથી કિલો કિલો ઘઉં લઈને બાર મહિના ચલાવી નાખતા હોય બરાબર ને એટલે આ રીતે જથ્થાબંધ થયો મારી પાસે જગ્યા છે તો તો લખી લઉં છું ઓકે કોણ કોણ હોય કે ઉત્પાદક હોય સૌથી પહેલા ઉત્પાદકે વસ્તુ બનાવી નાખી હોય પણ એને બિચારણ બળતરા હોય કે આપણે મેં વસ્તુ બનાવી તો નાખી હવે લેશે કોણ દેવી વેચવી કોને એટલે ઉત્પાદકનું ટેન્શન કોણ ખતમ કરે તો કે જથ્થાબંધ વેપારી

જથ્થાબંધ બજાર ઓકે ચાલો ત્યાર પછી છે હરીફાઈ આધારિત બજાર જેના બે પ્રકારો મેં તમને એમણે કીધું તું પૂર્ણ હરીફાઈને અપૂર્ણ હરીફાઈ પ્રોબ્લેમ એ છે કે આ જે પૂર્ણ હરિફાઈ છે એ માર્કેટમાં એનો કોન્સેપ્ટ વિગતવાર આપણને જોવા મળતો નથી એ મતલબ પ્રેક્ટિકલી એ આપણને જોવા નથી મળતું કારણ કે કોન્સેપ્ટ કોન્સેપ્ટ છે ખાલી સૈદ્ધાંતિક ખ્યાલ છે પણ અપૂર્ણ હરિફાઈ છે એના ત્રણે ત્રણ પ્રકારો ઓછા વધતા અંશે આપણા માર્કેટમાં ક્યાંય ને ક્યાંય આપણને જોવા મળે છે આ બધાના લક્ષણો છે આગળ જતાં તમારે ભણવાના આવશે ઓકે મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ મને આશા છે કે ઘણી બધી માહિતી ઘણું બધું નોલેજ તમને વિડીયોમાંથી મળ્યું હશે અને જો પ્લીઝ મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો વિડીયો મેક્સિમમ બને એટલે તમારા ફ્રેન્ડ સુધી જેથી વધારેને વધારે મિત્રોને નોલેજ મળી શકે થેન્ક યુ